ओके फ्रेंड्स, वंस अगेन वेलकम बैक एंड वेरी गुड मॉर्निंग टू एवरीबॉडी। आई होप यू ऑल आर सेफ, योर फैमिली मेंबर्स, योर रिलेटिव, योर पेरेंट्स, योर फ्रेंड्स, योर टीचर्स, ऑल आर सेफ एंड यू आर एंजॉयिंग दिस न्यू एरा, दिस न्यू वे ऑफ लर्निंग। मित्रों, काम करता 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 कम वक्त 3 चैप्टर पती गया अने हजी पार आवे एवुं लागतुं नथी, પણ આઈ હોપ કે તમે આ મેથડ થી સેટ થઈ ગયા હશો અને સાથે સાથે થોડું ભણજો, આળસ છોડીને બધી એક્ઝામ વ્યવસ્થિત આપજો, હોમવર્ક કરજો સતત, તો મિત્રો વાંધો નહીં આવે અને મજા પણ આવશે। મિત્રો, તમે થોડું ભણશો ને તો ફિઝિક્સ સબ્જેક્ટ એવું છે કે જેટલું તમે ભણો એટલી વધારે મજા આવતી જાય। 3 ચેપ્ટર મિત્રો આપણે સંપૂર્ણ ફિનિશ કર્યા છે, લાસ્ટ લેક્ચરમાં 4th ચેપ્ટર સ્ટાર્ટ કર્યું। ઇન્ટરેસ્ટિંગ છે, આખું 12th સ્ટાન્ડર્ડ તમે જુઓ તો 11th થોડુંક ટિપિકલ હતું, થોડુંક બોરિંગ કહી શકાય એવું હતું। 11th ની અંદર અલગ અલગ ટાઈપની ગતિ સાથે સંકળાયેલી વાત હતી, થર્મોડાયનેમિક્સ એવા બધા ચેપ્ટર્સ હતા। 12th ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે, ઇલેક્ટ્રિસિટી, મેગ્નેટિઝમ, ઓપ્ટિક્સ, મોડર્ન ફિઝિક્સ બધા ચેપ્ટર્સ આમ ઇન્ટરેસ્ટિંગ, મજા આવે। તો મિત્રો, ઇલેક્ટ્રિસિટી, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર આપણે કમ્પ્લીટલી કમ્પ્લીટ કર્યું। હવે આપણે ચુંબકત્વની સફર કરી રહ્યા છીએ। આપણે એવું ભણ્યા કે જે રીતે વિદ્યુત ભારો, સ્થિર વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર પેદા કરી શકે, એ જ રીતે ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું કારણ ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ છે। ઓર્સ્ટેડે અવલોકન કર્યું, બાય મિસ્ટેક શોધી કાઢ્યું। બાયો અને સાવર માત્ર નામની દ્રષ્ટિએ, તો બાયો અને સાવરે કઈ દિશામાં અને કેટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પણ શોધી પાડ્યું। બાયો સાવરનો નિયમ અગત્યનો હતો, તમે તૈયાર કર્યો હશે। બાયો સાવરનો નિયમ વેક્ટર ડીબી એટલે કોઈ પ્રવાહ ખંડ કારણે કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, વેક્ટર ડીબી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ ડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર। ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક અ 1/4 પાઈ એપ્સિલોન નોટ કે, ધેટ ઇઝ કે, એટલે 1/4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન ટુ આર કેપ, ઓલમોસ્ટ સિમિલર। તો મિત્રો, એ જ તો વાત છે, વિદ્યુત શાસ્ત્રની અંદર તમે જે જે ઇક્વેશન્સ તમે ભણ્યા છો એ અમુક ફેરફારો સાથે ચુંબકત્વમાં રિપીટ થશે। આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો છે મિત્રો। આજે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી જે જનરલી પૂછાતી રહેતી હોય છે એ ડિસ્કસ કરીશું। થિયરીનું નામ છે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું। આપણને ખબર છે મિત્રો કે કોઈ પણ પ્રવાહ ધારિત વસ્તુ હોય ને તો પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ છે, એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। તો યાદ છે મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 માં અલગ અલગ 9 કિસ્સાઓ ભણ્યા હતા કે ભાઈ ગોલીય કવચનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભારિત નક્કર ગોળાનું વિદ્યુત ક્ષેત્ર, અનંત લંબાઈના સુરેખ વિતરણનું વિદ્યુત ક્ષેત્ર, પછી તમને તમારે ટેક્સ્ટબુકમાં નહોતું પણ મેં તમને અલગથી એક કિસ્સો શીખવાડ્યો હતો કે રિંગ વડે, કોઈ રિંગ વડે ઉદ્ભવતું ચુંબક વિદ્યુત ક્ષેત્ર, પછી યાદ છે ચાપ, કોઈ વિદ્યુત ભારિત ચાપ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એવા 3 કિસ્સાઓ મેં તમને અલગથી શીખવાડ્યા હતા। એટલે અલગ અલગ વિદ્યુત ભાર વિતરણ ના વિદ્યુત ક્ષેત્ર 1st ચેપ્ટરમાં શીખ્યા હતા। તો મિત્રો, આ ચેપ્ટરમાં અઝીમ શું કરીશું આપણે? ચુંબકીય ક્ષેત્રના અલગ અલગ કિસ્સાઓ ભણીશું। પરફેક્ટ। તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ વિદ્યુત પ્રવાહ ના વિદ્યુત પ્રવાહ ધારિત વસ્તુઓના ચુંબકીય ક્ષેત્ર માટેના કિસ્સાઓ શીખીશું। જે પૈકી એક સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતું, ત્યાં આગળ બેઝિક વસ્તુ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હતું વિદ્યુત શાસ્ત્રમાં, ધેટ વોઝ ધ બેઝિક કન્સેપ્ટ। અને અહીંયા આગળ બેઝિક કન્સેપ્ટ તરીકે શું આવ્યું કે કોઈ પ્રવાહ નાનો સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ધેટ વોઝ અ બેઝિક થિંગ। હવે એ બેઝિક થિંગને અનુસંધાનમાં હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ, તો હવે આપણો ટાર્ગેટ શું છે મિત્રો? તો હવે આજનો જે આપણો ટાસ્ક છે એ કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ વડે તેની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું એ આપણો ટાસ્ક છે।
મિત્રો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી. હું છે ને વ્હાઇટ બોર્ડ શેર કરી રહ્યો છું મિત્રો, અને પછી આ થિયરી આખી સમજાવું. થોડી ત્રિ પરિમાણીય છે, થ્રી ડાયમેન્શનલ છે, થોડુંક વિચારજો, મજા આવશે. ઓકે, મારો અવાજ મિત્રો બરાબર આવે છે ને? મિત્રો ન્યુમેરિકલ્સ ના બુક્સ કલેક્ટ કરી લીધા છે ને? અવાજ આવે છે મિત્રો? સર, હા સર. ઓકે, તો મિત્રો આજનો જે ટોપિક છે એ પ્રવાહ ધારિત રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, દેટ ઇઝ અવર ટુડેઝ ટાર્ગેટ. આજનો ટાર્ગેટ આ છે મિત્રો. ઓકે મિત્રો, કોઈ પ્રવાહ ધારિત રિંગ છે આપણી પાસે, તો આકૃતિમાં એક પ્રવાહ ધારિત રિંગ હું દર્શાવી રહ્યો છું. તમે પહેલા તો એ સમજ્યા કે આ રિંગ કઈ રીતે પડી છે? Can you imagine how does the ring is placed? Ring arm padi ch. I can show you. Okay. Yeah. તો આ રિંગ આમ નથી પણ આમ પડી છે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? ધીસ ઇઝ પ્લેસ્ડ લાઈક ધીસ. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? આ રિંગ, યસ સર, એ આમ નથી પડી પણ આમ પડી છે. ઇઝ ઇટ ઓકે? યસ સર. ઓકે, તો આ રિંગ છે ને પ્રવાહ ધારિત છે, અને માની લઈશું કે એમાં આ રીતે પ્રવાહ વહી રહ્યો છે. અને આ તમને એક જ આંટો દેખાય છે, પણ માની લો કે આવા ત્રણ ચાર આંટાઓ છે, એન આંટાઓ છે. એટલે રિંગ પ્રવાહ ધારિત છે, એન આંટાઓ ધરાવે છે, અને રિંગની ત્રિજ્યા માની લઈશું કે આપણે એ છે. રિંગની ત્રિજ્યા ધારો કે એ છે, અને આપણો ટાર્ગેટ એવો છે કે આ રિંગ વડે રિંગની અક્ષ પર એક્સ અંતરે કોઈ બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું એ આપણો ટાર્ગેટ છે.
તો મિત્રો આ બિંદુ પી છે ત્યાં મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, દેટ ઇઝ માય ટાર્ગેટ. એન આટાવાળી I પ્રવાહ ધરાવતી કોઈ એન આટાવાળી રિંગ છે તો એ પ્રવાહ આધારિત રિંગ છે તો ડેફિનેટલી આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એ મારે એની અક્ષ પરના તેના કેન્દ્રથી રિંગના કેન્દ્રથી અક્ષ પર એક્સ અંતરે કોઈ બિંદુ પી છે ત્યાં આગળ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ બિંદુ આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો, પણ માત્ર કોનું ચુંબકીય ક્ષેત્ર છે? કોઈ કહેશે મિત્રો આપણી પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે પણ માત્ર કોનું કોનું ચુંબકીય ક્ષેત્ર છે? કોઈ કહેશે મને? સૂક્ષ્મ ખંડ માટે. હા, આપણી પાસે તો માત્ર કોઈ પ્રવાહ ખંડ હોય તો ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. તો કૃતિ બોલો ને કેટલું છે ચુંબકીય ક્ષેત્ર, સૂત્ર શું છે? DB બરાબર મ્યુ નોટ અપોન 4 પાઈ IDL ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર. વેરી ગુડ. તો આપણી પાસે કોઈ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે છે. ડીબી બરાબર મ્યુ નોટ અપોન 4 પાઈ એ ખંડ ઇડલી આઈડીએલ ક્રોસ આર કેપ અપોન આર સ્ક્વેર, આ સૂત્ર આપણી પાસે છે બાયો સાવરના નિયમ પરથી. તો એનો મતલબ એવો થયો કે આપણે સૌથી પહેલા તો શું કરવું પડશે, આ રિંગનું સીધું તો ચુંબકીય ક્ષેત્ર મળી નહીં શકે તો શું કરવું પડશે? કોઈ કહેશે મને સૌથી પહેલા તો? આ રિંગ પર કોઈ ખંડ ધારવાનું. હા, રિંગ પર કોઈ ખંડ ધારવો પડશે. તો હું છે ને રિંગ પર અહીંયા આગળ આ ઉપરના ઉપરની ટોચ પર એક ખંડ ધારું છું. મિત્રો પ્રવાહ ખંડ સદિશ ભૌતિક રાશિ છે અને તેની દિશા પ્રવાહની દિશામાં હોય. તો કોઈ મને કહેશે કે આ જે ખંડ છે એ પ્રવાહની દિશામાં મેં દોર્યો, પણ કોઈ મને કહેશે ખરેખર આ તો ત્રિપરિમાણીય છે એટલે મારે આમ દોરવો પડ્યો, પણ કોઈ કહેશે ખરેખર આ પ્રવાહ ખંડ એ દિશા કઈ તરફ આવશે? રિંગના લંબ ના હોય ને, પ્રવાહની દિશા હંમેશા કોઈ વર્તુળ, સપોઝ કે જો આ રિંગ છે બરાબર. અચ્છા, લેટ મી ડ્રો અ ક્લિયર કટ ફિગર. ઓકે, સો લેટ્સ અઝ્યુમ ધીસ ઇઝ ધ રિંગ. ઓકે, એન્ડ લેટ અસ અઝ્યુમ દેટ ધ કરંટ ઇઝ ફ્લોઇંગ લાઈક ધીસ. સો ઇફ યુ ઇમેજિન અ પ્રવાહખંડ હિયર, સો પ્રવાહની દિશા આ બિંદુએ કઈ તરફ હોય? ઓકે ભાઈ, એક્ઝેક્ટલી આ બિંદુ એ તેના સ્પર્શકની દિશામાં હોય. સો ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ આઈડિયલ. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન મિસ્ટર કુંજ? હા સર. ઓકે, સો પ્રવાહખંડની દિશા, પ્રવાહખંડ એક સદિશ ભૌતિક રાશિ છે અને તેની દિશા પ્રવાહની દિશામાં લેવામાં આવે છે. તો પ્રવાહની દિશા કઈ તરફ હોય? તો કે ભાઈ જે બિંદુએ તમે વિચારતા હોય એ બિંદુએ રિંગ હોય તો એના સ્પર્શકની દિશામાં હોય. એટલે હવે આ તો મેં તમને બાજુમાં તો સમજાવ્યું કે કઈ રીતે હોય, પણ આ મારી જે મેઈન આકૃતિ છે એમાં કોઈ કહેશે મને પ્રવાહખંડની દિશા કઈ તરફ છે? સ્ક્રીનમાંથી બહાર આવે છે. હા, સ્ક્રીનમાંથી તમારી આંખ તરફ આવતી દિશામાં, સ્ક્રીનમાંથી તમારી આંખ તરફ આવતી દિશામાં. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? હા સર. હા સર. હવે આ ખંડ ને કારણે યાદ છે ને બાયો સાવર્ટનો નિયમ શું હતો, કે આઈડીએલ જેટલા પ્રવાહ ખંડ વડે ખંડની સાપેક્ષે, ખંડની સાપેક્ષે જે બિંદુનો સ્થાન સદિશ આર હોય, એટલે ખંડની સાપેક્ષે સ્થાન સદિશ આર, એટલે ખંડથી સ્થાન સદિશ દોરવો પડશે મારે. તો ખંડથી હું જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એનો સ્થાન સદિશ આર દોરીશ, દોર્યો, દેખાયો? તો આ ખંડની સાપેક્ષે એનો સ્થાન સદિશ આર દોર્યો. તો મિત્રો ચલો કોઈ મને કહેશે વેક્ટર આઈડીએલ અને વેક્ટર આર વચ્ચેનો ખૂણો કેટલો થાય? કારણ કે આ ડીબી નું મારે મૂલ્ય શોધવું હોય તો મને ખબર છે કે આ ખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો માનાંક કેટલો. તો કે ભાઈ આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ મ્યુ ઝીરો અપોન 4 પાઈ આઈડીએલ નો માનાંક, એટલે પછી સદિશે ના લખો ને માનાંકે ના લખો તો ચાલે, ખાલી આઈડીએલ લખો તો ચાલે, ના સદિશ ના માનાંક.
આર કેપ નો માનાંક તો 1 થાય, a ક્રોસ b નું મૂલ્ય એટલે a નું મૂલ્ય b નું મૂલ્ય sin થીટા ભાગ્યા r સ્ક્વેર. પણ થીટા કોની કોની વચ્ચેનો ખૂણો? તો કે ભાઈ વેક્ટર આઈડિયલ ને વેક્ટર આર કેપ. વેક્ટર આઈડિયલ તો ક્યાં કઈ તરફ આવે? તો કે ભાઈ તમારી આંખ તરફ આવે છે સ્ક્રીન માંથી, અને વેક્ટર આર તો મોબાઈલ ની સ્ક્રીન માં જ છે. તો કોઈ મને કહેશે આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો કેટલો હતો? તો પછી 90 ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય કેટલું? તો કે ભાઈ સાઈન 91 થશે. 90 ખબર પડ્યો મિત્રો? ઓકે, કારણ કે વેક્ટર આઈડિયલ તો આખા સમતલને લંબ રૂપે છે, તો સમતલની અંદર જેટલા મોબાઈલની સ્ક્રીનમાં જેટલા સદિશો હશે બધાને જ એ લંબ છે, એટલે વેક્ટર આઈડિયલ વેક્ટર આરને લંબ છે જ. ચલો મૂલ્ય તો મળી ગયું, હવે મારે દિશા શોધવી છે. ચલો ખંડ વડે ઉદ્ભવતું આ એક ખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું, હવે દિશા શોધવી છે. તો દિશા શોધવાનો નિયમ આપણને ખબર છે. બીરેન નિયમ શું છે બીરેન? હા સર. હા બોલો. દિશા કઈ રીતે મળશે? આર કેપ બરાબર વેક્ટર આર અપોન મૂલ્ય માનાંકમાં. મારો ક્વેશ્ચન એવો છે કે આજે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયું? જમણા હાથના અંગૂઠાના નિયમ પર. હા, કોઈ પણ ક્રોસ ગુણાકારની દિશા શોધવી હોય તો જમણા હાથના સ્ક્રુના એટલે કે અંગૂઠાના નિયમથી મળે. એના માટે કરવાનું શું? તો જે બે સદિશોનો ક્રોસ ગુણાકાર શોધવો હોય એ બંને સદિશો વડે બનતું સમતલ ને લંબ સ્ક્રુ ગોઠવવાનો. તો મિત્રો હવે થોડું ઇમેજિનેશન તમારે કરવું પડશે. એક સદિશ છે ને એ આ સમતલમાંથી બહાર આવતી દિશામાં છે, અને વેક્ટર આર. તો લુક એટ એવરીબડી, પ્લીઝ લુક એટ મી, મારી તરફ દેખો મિત્રો. તો મિત્રો મિત્રો આ જે છે ને એ વેક્ટર આર છે. ઓકે, લુક એટ ધીસ, ધીસ ઇઝ ધ વેક્ટર આર. ઓકે, એન્ડ ધીસ વન ઇઝ ધ વેક્ટર, યા ધીસ વન ઇઝ ટુવર્ડ્સ યુ, દેટ ઇઝ ધીસ વન ઇઝ અ વેક્ટર. ઓકે, ઓકે, સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન. લાઈક તો વેક્ટર આઈડિયલ તમારા તરફ આવે છે ને વેક્ટર આર કરાય કે નીચે જાય છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ મિત્રો? આ રીતે છે આખી વસ્તુ. હાઉ કેન યુ એક્સપ્લેઇન? હાઉ કેન એક્સપ્લેઇન? ઓકે, સો ફ્રેન્ડ્સ ઇટ ઇઝ લાઈક ધીસ. ઓકે, લેટ મી બી આઉટસાઇડ ધ ફ્રેમ સો યુ કેન અન્ડરસ્ટુડ. ઓકે, જસ્ટ અ મિનિટ. So it's like this. This is towards you and this is vector r. To ena vade bantu samtal, એટલે આ જે સમતલ બનશે this will be the plane formed like this. આ જે સમતલ છે ને મિત્રો એ કઈક આ વેક્ટર આઈડિયલ તમારા તરફ આવતી દિશામાં છે. આ પેન છે ને બ્લેક છે એટલે આનું તમને દેખાતું નથી. This one helpful you. Okay. So this is a vector IDL and this is a vector R. So ena vade bantu samtal la samtal bancha. Can you imagine the situation? Ha sir. Okay. To mitro have vichar karo ke aa samtal ne lamb skru tamare rakhvano chhe. To aa samtal ne lamb. So this will be the plane formed by this. So aa rite samtal banshe. Ane aa samtal ne lamb apde skru rakhvano chhe. Samtal aakhu aam trasma banshe. Can you imagine? Can you imagine the situation?
આખું સંતાન ત્રાસમાં બનશે. યસ સર. એને લંબ સ્ક્રુ રાખી અને સ્ક્રુ તમારે આઈડિયલ થી આર તરફ ઘુમાવવાનો છે. આઈડિયલ થી આર તરફ સ્ક્રુ ઘુમાવવાનો છે એટલે તમે આકૃતિ જે છે બતાવી છે તમને હવે જે આપણા નોટ્સ એટલે આજે આમાં મેં બતાવી છે એમાં તો એમાં આઈડિયલ થી આર તરફ સ્ક્રુ ઘુમાવો અથવા જમણા હાથ આજે સમતલ આ રીતે સમતલ બનશે ને. અચ્છા સો હિયર યુ કેન સી દેટ ઓકે ઓકે okay yeah yeah exactly like this so here it is exactly like this okay yep like this so this one is the IDL this one is the R so if you rotate the screw from IDL to R ઘુમાવો તો IDL વેક્ટર IDL સમતલમાંથી બહાર આવે છે વેક્ટર R આમ નીચે જાય છે એ બંનેને લંબ રૂપે સ્ક્રુ રાખો અને IDL થી R સ્ક્રુ ઘુમાવો IDL થી R તમે સ્ક્રુ ઘુમાવશો તો કઈ તરફ જશે પણ જો વિચારો તમે મોબાઈલ માંથી પેલો વેક્ટર બહાર આવે છે અને એક આકૃતિ આમ છે બહાર આવશે આઈડિયલ થી આ તમે શું ઘુમાવશો તો આમ ઉપર આમ તરફ જશે આમ ત્રાસમાં ઉપર બહાર તરફ ના આવે સમતલ માંથી સમતલ માં જ રહેશે ઉપર જતો એ દિશા હા ત્રાસમાં ઉપર જશે સો એક્ઝેક્ટલી ધ ડિરેક્શન ઓફ વેક્ટર ડીબી આઈ કેનોટ શો ઇન ધ થ્રી ડાયમેન્શનલી બટ ઇટ વિલ બી લાઈક ધીસ એક્ઝેક્ટલી આમ જશે અને લંબ હશે કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન જુઓ તમે આમ જશે વિચારી શક્યા તમે આ જો વિચાર આવી જાય આ ખબર પડી જાય તો થિયરી પતી ગઈ છે So this is the direction of DB. Sir, એક વાર સમજાવો ને આમાં. હા હા જો મારી વાત પહેલા મારી વાત સાંભળી લો. આઈડિયલ કઈ દિશામાં છે? અમારી સ્ક્રીન માંથી બહાર આવે. હા તો ત્યાં એક પેન ગોઠવો ચલો. એસકે આઈડિયલ જ્યાં સ્ક્રીન માંથી બહાર આવે ને તરફ તમે એક પેન ગોઠવો મોબાઈલ માં ગોઠવી. હા સર. હવે જે વેક્ટર R છે ને વેક્ટર R તો તમારી પાસે ફૂટપટ્ટી કે કોઈ પણ સમતલ હોય ને તો એ સમતલ આ વેક્ટર આઈડિયલ અને વેક્ટર આર ને અનુસંધાનમાં એ સમતલ મૂકો કોઈ ફૂટપટ્ટી પેન ગમે તો ફૂટપટ્ટી કોઈ પણ સમતલ્ય વસ્તુ કાગળ હોય પણ તો પણ ચાલે તો વેક્ટર આઈડિયલ અને વેક્ટર આર નું સમતલ સમજ પડી તમને હા સર હવે આ જમણો હાથ લો જમણો હાથ લીધો અને આઈડિયલ તમારી આંગળીઓને આઈડિયલ થી આર તરફ વાળો તમારી આંગળીઓને એટલે આ તમારા માટે આઈડિયલ હશે આ આર હશે તો આઈડી આંગળીઓને આઈડિયલ થી આર તરફ વાળો તો અંગૂઠો કઈ દિશામાં જાય જો એટલે સમતલ ત્રાસમાં બનશે આમ અને આઈડિયલ થી આર તરફ આંગળીઓ વાળશો તો અંગૂઠો આમ જ જશે જો મેં જે બતાવ્યું છે ને એ રીતે બચશે પહેલા વેક્ટર આઈડિયલ તમારા મોબાઈલની સ્ક્રીનમાંથી બહાર આવે છે નંબર વન એટલે ત્યાં આગળ એક પેન મોબાઈલના સ્ક્રીનમાંથી બહાર આવતી દિશામાં લંબરૂપે મોબાઈલની સ્ક્રીનને લંબરૂપે એક પેન ગોઠવો એ ગોઠવ્યા બાદ તમે એક સમતલની કલ્પના કરો કે જે આ જે વેક્ટર આઈડિયલ એટલે કે તમારી પેન અને બીજું વેક્ટર આર વેક્ટર આર અને વેક્ટર આઈડિયલ બંનેને સમાવતું હોય એવું એક સમતલ વિચારો એટલે ત્રાસમાં મોબાઈલની સ્ક્રીનને લંબ પરંતુ ત્રાસમાં એક સમતલ બનશે મોબાઈલની સ્ક્રીનને લંબ પરંતુ ત્રાસમાં એક સમતલ બનશે બન્યું ફૂટપટ્ટી મૂકી શકો તમે ઓકે અને હવે એ સમતલને લંબ તમારો હાથ રાખો સમતલને જ લંબ તમારો હાથ રાખો એટલે સમતલ આમ હોય તો આ લંબ આમ થાય સમતલ આમ હોય તો લંબ આમ થાય સમતલ ત્રાસમાં છે ત્રાસમાં આવશે સમતલ ત્રાસમાં આવશે હા સર પડી ગઈ પડી હા તો એ આઈડિયલ થી આ તરફ સુખમાં આવતો એક્ઝેક્ટલી ઉપર આ રીતે ત્રાસમાં ઉપર જશે ઇઝ ધેટ ક્લિયર શું આ સમજમાં આવ્યો મિત્રો હા સર હા સર ઓકે અને એક્ઝેક્ટલી અહીંયા જે એંગલ હશે ને કેટલો હશે ખબર મિત્રો 90 ડિગ્રી હશે કારણ કે આપણને ખબર છે કે ક્રોસ ગુણાકાર વડે જે જવાબ આવે ને એ બંને વેક્ટર એને પણ લંબ હોય અને વેક્ટર આર ને પણ લંબ હોય એટલે વેક્ટર આઈડિયલ ને પણ લંબ હોય એટલે આ જે ડીબી ની દિશા તમને મિત્રો ખબર હશે કે એ ક્રોસ બી ની જે દિશા હોય ને એ વેક્ટર એને પણ લંબ હોય કારણ કે એને બી વડે બનતા સમતલને જ લંબ છે ને તો આખા સમતલને લંબ હોય તો એને બી બંનેને લંબ હોય આઈડિયલ એક્ઝેક્ટલી વેક્ટર આજને લંબ દિશામાં આવશે
ચલો તો આ એક ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી મને મળી ગયું. હવે મિત્રો એની એક્ઝેક્ટ સામે એક બીજો ખંડ વિચારીશું. એની એક્ઝેક્ટ સામે આ રિંગમાં હજુ એક બીજો ખંડ વિચારીશું જે પ્રથમ ખંડની એક્ઝેક્ટ સામે રાખીશું. તો પ્રથમ ખંડની એક્ઝેક્ટ સામે એક બીજો ખંડ વિચારો. કોઈ મને કહેશે આ ખંડની દિશા કઈ તરફ જશે? હું દોરું તો છું આમ, પણ તમે મને કહેજો કે ખરેખર આ દિશા કઈ તરફની છે. સ્ક્રીનમાં અંદર જતી, સ્ક્રીનની અંદર જતી. તો આ જે દિશા હશે સ્ક્રીનની અંદર તરફ જતી હશે. આના માટે પણ સેમ ટુ સેમ પ્રોસિજર કરીએ. કે ખંડની સાપેક્ષે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એનો સ્થાન સદિશ આર બનાવીએ. ચલો આના માટે પણ સેમ ટુ સેમ પ્રોસિજર. તો જેની જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ત્યાં સદિશ આર બનાવ્યો. અને હવે થોડું વિચારો કે આઈડીએલ અંદર જાય છે, આર આમ છે. તો હવે તમે વિચારો કે હવે તમારે શું કરવું પડશે કે તમારે એક પેન છે ને એ હવે આમ પેનની આમ અણી દાખલ કરવી પડશે મોબાઈલમાં. અને વેક્ટર આર થોડો પ્લેનેટ અહીંયા નીચે નહીં પણ અહીંયા વિચારજો. વેક્ટર આર તો અણી મોબાઈલમાં દાખલ કરો, વેક્ટર આર આમ વિચારો. અને હવે તમે જો તમે આઈડીએલ થી આર સ્ટ્રુ ઘુમાવશો તો કઈ તરફ મળશે તમને? જુઓ તો નીચે તરફ જતો. હા, એટલે આ જે દિશા મળી એના એક્ઝેક્ટલી એના જેવું જ પરંતુ નીચે તરફ થી. તમે થોડું વિચાર કરજો. અણી છે ને પેનમાં તમારે શું કરવાનું, હવે અંદર દાખલ કરવાની અણી. અને વેક્ટર આર જે નીચે નહીં પણ ઉપર રાખજો. વેક્ટર આર નીચે નહીં પણ ઉપર રાખજો. અને જે સમતલ બનાવે તો આર વેક્ટર આઈડિયા નીચે, વેક્ટર આર આમ ત્રાસમાં આવશે. ધીસ ઇઝ ધ વેક્ટર આઈડિયા નીચે, વેક્ટર આર ત્રાસમાં આવશે. અને હવે તમે આઈડિયલ થી આર જમણો હાથ લઈ અને આઈડિયલ થી આર સુમાવશો તો એ કંઈક આમ આ તરફ આવશે, ત્રાસમાં નીચે તરફ આવશે. જસ્ટ ઇમેજિન દેટ થિંગ. તો આ જે દિશા આવશે વેક્ટર ડીબી ની, સો ઇટ વિલ બી લાઈક ધીસ. સો ધીસ ઇઝ વન્સ અગેન ધ ડિરેક્શન ઓફ વેક્ટર ડીબી. તો મિત્રો આ પણ આના એક્ઝેક્ટલી 90 ડિગ્રી હોય. તમે થોડું વિચારજો મિત્રો આના બાબતે. આ દિશા સિમ્પલ જ છે. બંને આઈડીએલ અને વેક્ટર આર વડે જે સમતલ રચાય એ સમતલને લંબ જમણા હાથનો થમ્સઅપ ગોઠવવાનો. આ સમતલ આ હોય તો થમ્સઅપ આમ ગોઠવાય લંબ રૂપે આમ. તો આ આઈડીએલ હોય, આર હોય, તો આઈડીએલ થી આર કરો તો આમ જશે. ઇઝ ધેટ ક્લિયર? સમતલ લંબ અને નીચે આઈડીએલ અંદર તરફ જશે તો આ ઉલટું થઈ જશે, નીચે આવશે. જસ્ટ થિંક અપોઇટ. તો મિત્રો આવા સંજોગોમાં હવે એક એવું કહી શકાય કે ભાઈ અહીંયા આગળ જો ખૂણો બધું સંમિત જ છે તો અહીંયા આગળ જો ખૂણો આપણે ફાઈ ધારીએ તો પછી આ ખૂણો પણ ફાઈ હોવો જોઈએ. તો આનો મતલબ શું થયો મિત્રો? કોઈ કહેશે આનો મતલબ શું થયો? કોઈ કહેશે આનો મતલબ શું થશે? આ જે બંને ખંડ છે એના બે બે ઘટકો પાડીએ તો આ દિશાનો ઘટક શું આવશે? કોસ ઘટક ડીબી કોસ ફાઈ. અને આ નીચેનાનો પણ ડીબી કોસ ફાઈ તો ત્યાં જ આવશે. જો બંનેના કોસ ઘટક તો એક જ દિશામાં આવશે. ઇઝ ધેટ ક્લિયર? પણ બંનેના જે સાઈન ઘટકો છે ને એનું શું થશે? આને અનુસંધાનમાં અહીંયા બિંદુ મળે તો એક પછી એક બિંદુ મળતા જ જાય. સામે સામે રિંગ ના ડાયામેટ્રિકલ ઓપોઝિટ વ્યાસાંત બિંદુઓ. તો વ્યાસના સામ સામેના બિંદુઓ દરેકે દરેક તબક્કે મળતા જાય. અને દરેકે દરેક ખંડ તમે વિચારતા જાઓ આખી રિંગ પર તો બધાના સાઈન ઘટકો એકબીજાની અસરો નાબૂદ કરશે અને બધાના કોસ ઘટકો એક જ દિશા મળતા જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મારે સરવાળો કરવો જોઈએ
પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સરવાળો કરવો જોઈએ, પણ કોનો સરવાળો કરવો જોઈએ? માત્ર કોષ ઘટક, કોષ ઘટક ડીબી ના કોષ ઘટકોનો. શું કામ? તો એકવાર ફરીવાર, જે પ્રમાણે આ બે ખંડ, આ બે સામ સામેના ખંડોના સાઇન ઘટકો નાબૂદ થયા એવા માત્ર આવા બે ખંડ ના હોય, વ્યાસના અંતે રહેલા રિંગ પર જેટલા તમે ચકડા દોરો, જેટલા વ્યાસ દોરતા જાઓ, રિંગ પર તમે જેટલા વ્યાસ બનાવશો તો એ બધા જ વ્યાસના અંતે જેટલા ખંડો હશે એ બધા જ ખંડો એક પછી એક પછી એક તમે વિચારો તો એ બધા જ ખંડો ના વ્યાસાંતે રહેલા જે ખંડો છે એના સાઇન ઘટકો આ રીતે વિચારતા જઈએ વિચારતા જઈએ વિચારતા જઈએ તો સાઇન ઘટકો સામસામે આવીને નાબૂદ થતા જશે અને બધાના કોષ ઘટકો એક જ દિશામાં આવશે. તો મારે સંકલન અથવા સરવાળો કરવો જોઈએ, પરંતુ માત્ર કોનો? ડીબી ના ઘટકોનો. તો મને ડીબી મળી ગયું. હવે ડીબી ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. ડીબી નો એક્સ દિશાનો ઘટક અર્થાત આ સ્ટેપ વન ડીબી હતું. હવે સ્ટેપ ટુ ડીબી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. આ ચર્ચા પરથી કહી શકાય કે ડીબી નો કોષ ઘટક ઇમ્પોર્ટન્ટ છે. તો ડીબી શું છે મિત્રો? ડીબી તો મ્યુ ઝીરો અપોન ફોર પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર છે ઇન્ટુ કોસ ફાઈ. ચલો કોસ ફાઈ મારે શોધવું છે મિત્રો. વિચારો કોસ ફાઈ શું આવશે? અહીંયા ખૂણો ફાઈ છે, તો આ જે ખૂણો ફાઈ હોય તો શું હું એવું કહી શકું કે આજ પણ ખૂણો ફાઈ જ થશે? કહી શકાય હા કે ના? કેમનું આવ્યું? તો મિત્રો હા તમને કહું, જો કેમનું આવ્યું તો ક્યાંથી આવ્યું તો કહું તમને સમજાવું. આ જે રેખા છે ને આવડી આ રેખા એ આને લંબ છે હા કે ના? અને આ જે રેખા છે ને આવડી આ રેખા દેખાઈ એ આને લંબ છે. જો તો આને 90 ડિગ્રી રોટેશન, આ બંને સદિશોને આ એક્સ અને ડીબી ને બંને 90 ડિગ્રી રોટેશન આપો ને તો આનું કન્વર્ઝેશન આમાં થઈ જશે અને આનું કન્વર્ઝેશન આમાં થઈ, પણ ખૂણો તો એનો એ જ રહેશે. ઇઝ ઇટ ક્લિયર? ધીસ વન આર, ધીસ ટુ આર પરપેન્ડિક્યુલર એન્ડ ધીસ ક્રોસિસ આર પરપેન્ડિક્યુલર. તો આ આટલા ભાગને 90 ડિગ્રી રોટેશન આપો આટલા ભાગને, હા તો આખે આખો આ જે છે ને એ આમાં કન્વર્ટ થઈ જશે અને આવડો આ જે છે આમાં કન્વર્ટ થઈ જશે. ઇઝ ઇટ ઓકે? પણ વચ્ચેનો ખૂણો તો એનો એ જ રહેશે. શું આ સમજમાં આવ્યો? હા સર. હવે મને કહો કે કોસ ફાઈ બરાબર શું થાય? ધારો કે વર્તુળની ત્રિજ્યા એ છે, એ વર્તુળની ત્રિજ્યા એ છે, તો કોસ ફાઈ બરાબર શું થશે? અરે આઈડિયલ તો ખંડ છે બાપા, પાબા છેદમાં કર્ણ, કર્ણ ની લંબાઈ કેટલી છે? આર છે. સમજ્યા? જો આ ત્રિકોણ દેખાયો તમને, આ 90 cos theta is equals to પાસેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ તરીકે આર છે. જો સદિશ આર નો માનાંક એટલે આર થાય. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો મ્યુ ઝીરો આઈ એ ડીએલ અપોન ફોર પાઈ આર ક્યુબ. ચલો શું અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? અહીંયા સુધી પહોંચ્યા? હા સર. હવે હું શું કરીશ મિત્રો? હવે શું કરીશ બોલો તો ખરા? હવે શું કરશું? આ તો આપણને એક ખંડ નો, એક ખંડ માત્ર નો મને સાઇન ઘટક, કોષ ઘટક મળ્યો. હવે હું શું કરીશ? સંકલન. સંકલન. હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે હું છે ને સમગ્ર રિંગ પ્રત્યે,
સમગ્ર રિંગ પ્રત્યે આજે મને ડીબી નો એક્સ ઘટક જે મળ્યો કોસ ઘટક એનું સંકલન કરીશ. સમગ્ર પરિઘ પર મ્યુ ઝીરો આઈ એ અપોન ફોર પાઈ આર ક્યુબ ઇન્ટુ ડીએલ નું સંકલન કરીશ. પણ તમે મિત્રો વિચાર કરો કે જયારે હું આ સમગ્ર રિંગ પ્રત્યે એક પછી એક ખંડ લેતો જઈશ તો આર બદલાશે કે નહીં બદલાય? વિચારીને જવાબ આપજો, આર બદલાશે કે નહીં બદલાય? અચળ છે, સંકલન માંથી બહાર આવી જાય. તો પછી આ ડીએલ 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 બધા ડીએલ ભેગા કરો તો મને શું મળશે? કોઈ કહેશે મને? બધી જ લંબાઈ ખંડ ને એડ કરતા જાવ તો તમને શું મળશે? L મળે ને છે, એટલે શું મળે? પરિઘ. તો વર્તુળનો પરિઘ મળે. બધા જ ખંડો ભેગા કરો તો આ વર્તુળ પર સંકલન કરી રહ્યા છો ને, તો તમને સમગ્ર વર્તુળનો પરિઘ મળશે. તો સંકલન DL એટલે L મળશે. L બરાબર 2 pi r. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? 2 2 4 એટલે આનો આન્સર આવશે મ્યુ 0 I a સ્ક્વેર અપોન 2 આર ની 4 આર ની 3 ઘાત. પણ મિત્રો વિચારીને કહો કે આર પાછું શું છે? આર સ્ક્વેર બરાબર શું થશે? પાયથાગોરસ વિચારો. શું આ બરાબર લઈ પૂછે? જુઓ તો મિત્રો. હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? જુઓ તો સમજમાં આવ્યો? હા સર. તો હવે બી બરાબર શું આવશે મિત્રો? મ્યુ 0 આઈ એ સ્ક્વેર અપોન 2 આર ના બદલે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ની 1/3 ઘાત ની 3 ઘાત ની 1/3 ની 3 ઘાત ના બદલે 3/3 લખું તો ચાલશે? હા સર. તો મિત્રો આપણને આ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળી ગયું. તો 3 સ્ટેપમાં મિત્રો યાદ રાખવાની છે થિયરી. સૌથી પહેલા સ્ટેપ 1 ડીબી શોધો. સ્ટેપ 2 ડીબીનો કોસ ઘટક અને સાઇન ઘટક પાડી અને સમજાવો કે સાઇન ઘટકો એકબીજાની અસરો નાબૂદ કરે છે. અને સ્ટેપ 3 કોસ ઘટકોનું સંકલન કરો એટલે આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જાય. ધેટ્સ ઇટ. સિમ્પલ. મેઇન તો છે ને આ થિયરીમાંથી દિશા તમને સમજ પડે એ વસ્તુ અગત્યની છે. પણ મિત્રો મેં તમને પહેલા જ કીધું છે કે જીવનમાં દિશા શોધવી એ કઈ નાની માના ખેલ નથી, અઘરી વસ્તુ છે જીવનમાં. દિશા શોધવી એ કઈ નાની માના ખેલ નથી મિત્રો. પણ આપણે પણ કઈ જો રિંગ એન આટાઓની બનેલી હોય તો તો પછી શું કરવું પડે? તો પછી જો જે સૂત્ર છે એને એન વડે ગુણવું પડે. જો એન આટા, આ તો એક જ આટાની વાત થઈ, તો એન આટાની બનેલી હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે મિત્રો? તો આને એન વડે ગુણી નાખો. તો એન વડે ગુણી નાખો તો સૂત્ર બનશે મ્યુ 0 એનઆઈ એ સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. મિત્રો આ સૂત્ર હવે યાદ રાખવાનું છે, યાદ રાખવાનું છે. યાદ કઈ રીતે રહેશે? તો બોલીને યાદ રહેશે. મ્યુ 0 એનઆઈ એ સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. So friends, look at, everybody please look at me. Everybody please look at me. So sutra yaad rakhvai technique. Mu 0 ni a square upon 2 x square plus a square raised to 3/2. I repeat, look at me. Mu 0 ni a square upon 2 x square plus a square raised to 3/2. Mu 0 ni a square upon 2 x square plus a square raised to 3/2. Mu 0 ni a square upon 2 x square plus a square raised to 3/2. કોઈને ગાળ ના આવતા હોય એવું લાગે. Mu 0 ni a square upon 2 x square plus a square raised to 3/2. Is that clear friends? ફરી વાર એક વાર.
mu 0 ni a square upon 2 x square plus a square raised to 3 by 2 પણ ગાળના આપતો એવું લાગે તો યાદ રહી જાય મિત્રો ઇઝ ઇટ ઓકે મારો અવાજ આવે છે મિત્રો હા સર હા સર ઓકે તો ફાઇનલી રિંગ વડે તેની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મ્યુ 0 ni a સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર + a સ્ક્વેર = 3 / 2 સો ધીસ ઇઝ ધ આન્સર ચલો હવે તમારે તમે જોઈ શકો છો આની દિશા આવે છે ને દિશાનો નિયમ દિશા આ ચુંબકીય ક્ષેત્રની દિશા પરિણામી ચુંબકીય ક્ષેત્ર અત્યારે કઈ તરફ મળ્યું કોઈ કહેશે મને આ કેસમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળ્યું બોલો આ કેસમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ મળ્યું એક્સ દિશામાં એક્સ દિશામાં મળ્યું તો મિત્રો નિયમ એવો છે કે કોઈ પણ રિંગ માંથી પ્રવાહ વહેતો હોય તો તમારે શું કરવાનું પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં જેમ કે આ જે રિંગ છે તો પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં તમે તમારી આંગળીઓ ઘુમાવો તો આંગળીઓ ઘુમાવો તો અંગૂઠો જો તમે ઉપર તરફ આવશે આ રીતે તમે જો નીચે પ્રવાહ આમ વહી રહ્યો છે નીચે લુક એટ ધીસ ફિગર તો એમાં પ્રવાહ આમ વહી રહ્યો છે તો આંગળીઓ પ્રવાહની દિશામાં ઘુમાવો તો અંગૂઠો ઉપર તરફ જશે જો પ્રવાહ આમ વહી રહ્યો હોય તો આંગળીઓ આમ ઘુમાવાની તો અંગૂઠો ઉપર પ્રવાહ જો આમ વહી રહ્યો હોય તો આંગળીઓ આમ ઘુમાવો તો અંગૂઠો નીચે જશે એટલે રિંગમાં પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં આંગળીઓ ઘુમાવતા બહાર વિસ્તરેલો અંગૂઠો ને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે આપણને તો અહીંયા આગળ તમે બાજુની આકૃતિમાં જે આપણે ચુંબકીય ક્ષેત્ર શું એમાં પ્રવાહ આમ વહી રહ્યો જો આમ છે આમ આમ વહી રહ્યો છે આમ તો આંગળીઓ મારે આમ ઘુમાવી પડે તો અંગૂઠો આમ ગયો જો દેખાય છે અંગૂઠો આમ જશે ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ ઇઝ ઇટ અન્ડરસ્ટુડ રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર ની દિશા શોધવાનો નિયમ પ્રવાહની જમણા હાથ લેવાનો પહેલી વાર ડાબો નહીં લેવાનો જમણા હાથની આંગળીઓ પ્રવાહની દિશામાં વાળતા વિસ્તરેલો અંગૂઠો બહાર વિસ્તરેલો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની ની દિશા દર્શાવે છે અહીંયા આગળ હવે થમ્સઅપ પહેરી દીધો રૂમ મારે આકૃતિમાં માસ્ટરી છે ઓકે સમ પડ્યો સૂજી ગયો છે અંગૂઠો તો આંગળીઓ પ્રવાહની દિશામાં ઘુમાવવાની તો થમ્સઅપ નો નિયમ ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ શું મિત્રો સૂત્રની સાબિતી અને દિશા કઈ રીતે મળે ખબર પડ્યો હા સર ઓકે ફાઇન સો ધીસ ઇઝ વોટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી મિત્રો આપણે એકવાર દેખી લઈએ શું લખ્યું છે નોટ્સની અંદર એન્ડ ચેક આઉટ કે વેધર યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ સો ક્વેશ્ચન નંબર 4 ઇઝ અ 5 માર્કર ક્વેશ્ચન 4 માર્કર ક્વેશ્ચન તો સૌથી પહેલા મિત્રો એક રિંગ લીધી છે રિંગના બે ખંડો પાડ્યા ડીબી ડીબી ડીબીના સાઈન ઘટકો નાબૂદ થઈ ગયા કોસ ઘટકો એક જ દિશામાં આવ્યા દેખાયું સાઈન ઘટકો નાબૂદ થયા કોસ ઘટકો એક જ દિશામાં આવ્યા સૌથી પહેલા બે ઘટકો સમજાઈ દીધા છે અને કીધું છે કે ભાઈ સાઈન ઘટકો વિરુદ્ધ દિશામાં હોય એકબીજાની અસરો નાબૂદ કરશે અને બધા ડીબીના કોસ ઘટકો એક જ દિશામાંથી સરવાળો કરશે સૌથી પહેલા ડીબી શોધ્યું અહીંયા થીટા 90 થીટા કેમ 90 આવે ખબર પડી ને
કારણ કે ડીએલ અને આ લંબ છે. સૌથી પહેલા સ્ટેપ વન ડીબી શોધ્યો, પછી સ્ટેપ ટુ ડીબી નો કોસ ફાઈ ઘટક શોધ્યો, અને પછી સ્ટેપ થ્રી એનું સંકલન કર્યું. તો મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર અપોન ટુ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ટુ થ્રી બાય ટુ. જો રિંગ એન આટાની બનેલી હોય તો મ્યુ ઝીરો એન આઈ એ સ્ક્વેર, યાદ રહી જાય, મ્યુ ઝીરો એન આઈ એ સ્ક્વેર અપોન ટુ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ટુ થ્રી બાય ટુ. તો ધીસ વોઝ ધ ઇક્વેશન. અને અહીંયા દિશાનો નિયમ આપ્યો છે કે રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવવા માટે જમણા હાથની આંગળીઓ એવી રીતે વાળો જેથી આંગળીઓ પ્રવાહની દિશામાં રહે. તો આ સ્થિતિમાં અંગૂઠો આંગળીઓથી રચાતા સંતલને લંબ રાખો, અંગૂઠાની આ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યો? હા સર. હા સર. તો મિત્રો, આજે એક બીજી ખૂબ જ અગત્યની વસ્તુ હું તમને કહી રહ્યો છું, વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ હું તમને અત્યારે કહી રહ્યો છું. વન્સ અગેન, જે ટેક્સ્ટમાં નથી આપી પણ તમારા માટે ખૂબ જ મહત્વની છે, ટેક્સ્ટબુકમાં નથી આપી, સાંભળજો. હવે હું આ રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના ખાસ કિસ્સાઓ, એમાંથી એકાદ બે કિસ્સાઓ આપેલા છે, પણ હું તમને 5-7 કિસ્સાઓ શીખવાડું છું કે જે તમને નીટ જેડબલી જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં કામ આવશે. ઓકે, પ્રવાહ ધારિત રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર તો આપણે સાબિત કર્યું. સૂત્ર શું મળ્યું? મી ઝીરો એનઆઈ એ સ્ક્વેર અપોન ટુ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ. ચલો, દેટ વોઝ ધ ઇક્વેશન. હવે આના ખાસ કિસ્સાઓ લઈએ મિત્રો. આના ખાસ કિસ્સા, ઓકે, કેસ વન, અતિ દૂરના બિંદુએ, મતલબ કે એક્સ ઇઝ અ મચ મચ ગ્રેટર ધન એ હોય, અક્ષ પર ખૂબ જ દૂરના બિંદુએ, એટલે કે એક્સ ખૂબ જ મોટો હોય, તો આવા સંજોગોમાં હું શું કરી શકું? એ સ્ક્વેર ને એક્સ સ્ક્વેર ની સાપેક્ષે શું કરશો? અવગણતા. તો અવગણી નાખો, તો એ સ્ક્વેર ને અવગણી નાખો, તો બી બરાબર શું આવશે મિત્રો? મ્યુ ઝીરો એનઆઈ એ સ્ક્વેર અપોન ટુ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ. તો એ સ્ક્વેર ને અવગણી નાખો, તો એક્સ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ, તો શું આવી જશે? એક્સ ક્યુબ. ચલો, નાવ કેસ નંબર ટુ. રિંગના કેન્દ્ર પર, ચલો રિંગના કેન્દ્ર પર આવી જઈએ, તો ઓલું એક્સ શું હતું ખબર તમને મિત્રો? એક્સ તો જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધતા હતા એનું રિંગના કેન્દ્રથી અંતર હતું. હવે જો એ બિંદુ તે કેન્દ્ર પર આવી જાય તો પછી એક્સ બરાબર શું આવી જશે? એક્સ તો શું હતું મિત્રો? એક્સ તો એવું હતું કે ભાઈ રિંગના કેન્દ્રથી તે બિંદુનું અંતર હતું. હવે ભાઈ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ એ બિંદુ જો કેન્દ્ર પર આવી જાય તો પછી એક્સ બરાબર શું થઈ જાય? જો વિચારો તો પછી મિત્રો, હવે તો મ્યુ ઝીરો એનઆઈ એ સ્ક્વેર અપોન ટુ એ ક્યુબ, તો અંશમાં એ સ્ક્વેર છેદમાં એ ક્યુબ, તો શું આવશે?
2a. તો મિત્રો આ વિદ્યુત પ્રવાહધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, વારંવાર યુઝ થશે આ સૂત્ર, વારંવાર યુઝ થશે. એમઆઈ જો એક જ આટાવાળી રિંગ હોય, આમાં તે પેટા કિસ્સો સામાન્ય રીતે આવું જ આવશે, એક આટાવાળી રિંગ. અને આમનામ રિંગ રાખો હોય, આમનામ રિંગ એવો શબ્દ હોય તો એનો મતલબ જ એવો છે કે એક જ આટાવાળી રિંગ હોય. એક આટાવાળી રિંગ હોય તો બી બરાબર શું આવશે મિત્રો? મી ઝીરો આઈ અપોન ટુ એ. તો ધીસ ઇઝ ધ ઇક્વેશન યુ મસ્ટ રિમેમ્બર ફોર ધ રિંગના કેન્દ્રનું ચુંબકીય ક્ષેત્ર. રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર માટે આ ફરજિયાત પણ યાદ રાખવું. ઓકે, ચલો હવે મિત્રો માની લો કે આ એક આટાવાળી રિંગ છે, બરાબર. હવે કેસ નંબર 3. કેસ 1, કેસ નંબર 2 એન્ડ કેસ નંબર 3. માની લો કે મિત્રો અર્ધ વર્તુળાકાર રિંગ છે, અર્ધ વર્તુળાકાર, અડધી જ રિંગ છે. તો અર્ધ વર્તુળાકાર રિંગ માટે, તો મિત્રો અડધી જ રિંગ છે, ધારો કે તો મિત્રો આખી રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર શું આવ્યું? આખી રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર શું આવ્યું બોલો? ઓકે, મ્યુ ઝીરો આઈ અપોન ટુ એ આવ્યું. તો અર્ધ વર્તુળાકાર રિંગના બદલે ચાપ શબ્દ યોગ્ય રહેશે, ચાપ માટે. મિત્રો માની લો જો આખી રિંગ છે ને, તો સપોઝ કે ધારો કે આ દિશામાં પ્રવાહ વહી રહ્યો હોય, તો કોઈ મને કહે છે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ આવશે કેન્દ્ર પર? ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ? આંગળીઓ પ્રવાહ દિશામાં ઘુમાવો જમણા હાથની, તો અંગૂઠો કઈ તરફ જશે? બહાર તરફની દિશામાં આવશે. બહાર તરફની દિશાને શેના વડે દર્શાવીએ છીએ આપણે? ડોટ વડે. ઇઝ ધેટ ક્લિયર? ચલો હવે અર્ધ વર્તુળાકાર ચાપ છે, આવું અર્ધ વર્તુળાકાર ચાપ છે. તો આખા માટે મ્યુ ઝીરો આઈ અપોન ટુ એ છે, તો અર્ધ વર્તુળાકાર માટે ચુંબકીય ક્ષેત્ર શું આવશે મિત્રો? આના કરતા અડધું, તો શું આવશે મિત્રો? મ્યુ ઝીરો આઈ અપોન ફોર એ થશે. અને આ કેસમાં કોઈ મને કહે છે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? ઉપરના કેસમાં જે પ્રમાણે પ્રવાહ હતો એ પ્રમાણે ડોટ આવે છે, પણ આમાં તમે જુઓ ક્રોસ આવશે. હા, ક્રોસ અંદરની તરફ, અંગૂઠો અંદર જશે. જુઓ જમણા હાથની આંગળીઓ આમ ઘુમાવશો આમ કે આમ, તો અંગૂઠો અંદર જશે. તો આ ચુંબકીય ક્ષેત્ર ક્રોસ કેવું પડશે મારે, અને ક્રોસ કેવું પડશે? અડધી ચાપ છે એટલે ચુંબકીય ક્ષેત્ર અડધું થાય, અડધો અડધો વર્તુળ છે એટલે. કેસ નંબર 4. ચલો કેસ નંબર 4. માની લો કે કોઈ ચાપ કેન્દ્ર પર થીટા ખૂણો બનાવે છે, થીટા ખૂણો બનાવતી પ્રવાહધારિત ચાપ, ચાપ વડે ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ચલો એટલે આપણી પાસે કોઈ ચાપ છે કે જે, માની લો કે આ ચાપ પ્રવાહધારિત ચાપ છે કે જે કેન્દ્ર પર થીટા ખૂણો, કેન્દ્ર પર થીટા જેટલો ખૂણો બનાવે છે.
मित्रो आज प्रवाहधारित चाप छे ये केंद्र पर एनो खूणो थीटा छे। तो प्रवाह तो धरावे छे एटले डेफिनेटली शुं थशे चुंबकीय क्षेत्र तो उत्पन्न थशे ज। પણ હવે કોઈ માઇકાદાર કહેશે મને વિચારીને કે આના માટે જવાબ શું આવશે? આવી જે ચાપ છે પ્રવાહધારિત તો એના વડે કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? કોઈ કહેશે μ0i/8a? 8 ક્યાંથી લાવ્યા તમે? એવું વિચારાય કે આખો ખૂણો 2π બરાબર, તો આખો ખૂણો 2π આખું વર્તુળ માટે 2π તો આખી વર્તુળાકાર ચાપનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? μ0i/2a હતું જો ત્રિજ્યા એ હોય તો, તો 2π માટે એટલું, તો થીટા ખૂણા માટે વળી કેટલું હશે? તો ચાપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ રાખજો મિત્રો, μ0i/2a તો લખી જ નાખવાનું જે આખી રિંગનું છે કેન્દ્ર પર, અને ઇન્ટુ શું લખવાનું? θ/2π, પણ થીટા રેડિયનમાં લેવાનો, કારણ કે 2π રેડિયનમાં છે, થીટા રેડિયનમાં લેવો, કારણ કે તો 2 અને ડિગ્રીમાં લેવાની ઈચ્છા હોય ડિગ્રીમાં તો ભાઈ છેદમાં 2π નહીં લખવાનું, તો શું લખવાનું છેદમાં? 360 લખું તો પછી, ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. આખો વર્તુળ માટે તો ખૂણો 2π, તો આખી વર્તુળાકાર ચાપ માટે ચુંબકીય ક્ષેત્ર μ0i/2a છે આખા વર્તુળ માટે, તો થીટા માટે કેટલો? તો 2π માટે μ0i/2a, તો થીટા માટે કેટલો? તો 2π μ0i/2a ઇન્ટુ θ/2π. ચલો આ કેસમાં ડોટ આવશે કે ક્રોસ આવશે? આ કેસમાં ડોટ આવશે કે ક્રોસ? ડોટ આવશે. હા ડોટ આવશે, ડોટ આવશે, કારણ કે આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો બહાર આવશે, આ ચુંબકીય ક્ષેત્ર ડોટ દિશામાં આવશે, બહાર આવતી દિશામાં આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ બહાર આવતી દિશા લંબરૂપે, પૃષ્ઠને લંબરૂપે બહાર આવતી દિશા, અને ક્રોસ એટલે પૃષ્ઠને લંબરૂપે અંદર દાખલ થતી દિશા. તો આ ચાપ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો શોર્ટકટ યાદ રાખજો મિત્રો, બહુ કામ આવશે, યાદ રહી જાય એવો જ છે. આખી રિંગ વડે શું હતું? તો કે ભાઈ μ0i/2a હતું, તો ઇન્ટુ θ/2π, જ્યાં થીટા એટલે ચાપે બનાવેલો ખૂણો. તો મિત્રો આ રિંગના અલગ અલગ કિસ્સાઓ જે ચુંબકીય ક્ષેત્રના હતા, એ રિંગ વડે, પહેલા આપણે એક એન આંટા વાળી રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર શોધ્યું, એના પરથી કેન્દ્ર પર આવ્યા, એના પરથી એક આંટા વાળી રિંગ પર આવ્યા, એના પરથી અર્ધવર્તુળાકાર રિંગ પર આવ્યા, એના પરથી આપણે કોઈ ચાપ જ હોય, અડધી રિંગ પણ ના હોય, તો એના માટેનું ચુંબકીય ક્ષેત્ર પણ શોધ્યું. તો આ બધા જ કિસ્સાઓ સમજમાં આવ્યા મિત્રો? હા સર. તો આ જે થિયરી છે ને મિત્રો, એ માત્ર થિયરી સ્વરૂપે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ ભવિષ્યમાં કેટલાય બધા ન્યુમેરિકલ્સ, કેટલાય બધા MCQ, JEE નીટ બધાની અંદર આ થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી. આજે મેં તમને પર્ટિક્યુલરલી મેસેજ પણ મોકલ્યો હતો કે આજનું લેક્ચર ભરજો કમ્પલસરીલી, ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો આ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજમાં આવ્યો? હા સર. મિત્રો એક ક્વેશ્ચન નંબર 6 પણ લઈએ આપણે. આ ક્વેશ્ચન નંબર 4, આજનો જે ચોથો ક્વેશ્ચન છે, 3 માર્ક્સ 4 માર્ક્સમાં આવી શકે, 5 માર્ક્સમાં આવી શકે ચોથો ક્વેશ્ચન. 5મો ક્વેશ્ચન 2 માર્ક્સમાં કે ભાઈ ખાસ કિસ્સાની ચર્ચા કરી અને દિશા શોધવા માટેનો નિયમ લખો. 6ઠો ક્વેશ્ચન 3 માર્ક્સમાં એમ્પિયર સર્કિટલનો નિયમ લખો અને સમજાવો. મિત્રો એમ્પિયર સર્કિટલનો નિયમ હું સમજાવું છું તમને, પરંતુ હવેના જે બધા જ થિયરીઓ, 3-4 થિયરીઓ છે એ એમ્પિયર સર્કિટલના નિયમ પર આધારિત છે. સો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, ધીસ ઇઝ ઓલ્સો ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો ટોપિકનું નામ છે એમ્પિયર સર્કિટલનો નિયમ. તો એમ્પિયર સર્કિટનો નિયમ હું સમજાવું છું, એની સાબિતી નથી માત્ર સમજૂતી છે, નિયમની સાબિતી નથી માત્ર સમજૂતી છે. માની લો કે આ કોઈ બંધ ગાળો છે,
અને આ બંધ ગાળામાંથી અમુક પ્રવાહધારિત તાર પસાર થાય છે. આ બંધ ગાળામાંથી અમુક પ્રવાહધારિત તાર પસાર થાય છે. I1 અમુકમાં પ્રવાહ બહાર આવતી દિશામાં છે, અમુકમાં પ્રવાહ દાખલ થતી દિશામાં છે, અને અમુક પ્રવાહધારિત તાર આ વક્રની બહારની સાઈડ પણ છે, I5 અને I6. તો એમ્પિયર સર્કિટનો નિયમ છે ને સાબિતી વગર સ્વીકારવાનો છે. જનરલી નિયમ પરથી સમીકરણ હોય, જનરલી નિયમ પરથી સૂત્ર લખવાનું હોય, એના બદલે હું પહેલા સૂત્ર લખું છું અને પછી નિયમ લખું છું, જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી જાય. પહેલા સૂત્ર લખું છું, સંકલન બંધ વક્ર B.dl μ0 ઇન્ટુ ઘેરાતો પ્રવાહ, સમેશન ઓફ ઓલ ધ કરંટ. તો આ સૂત્ર છે. સામાન્ય રીતે નિયમ પરથી સૂત્ર લખવાનું હોય એના બદલે હું પહેલા સૂત્ર લખું છું અને હવે નિયમ લખું છું, જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી જાય. ચલો આના પરથી નિયમ બનાવો. ચલો આના પરથી નિયમ બનાવો. શું બનશે નિયમ? કોઈ બંધ વક્ર પર, કોઈ બંધ વક્ર, બંધ વક્ર દેખાયો? કોઈ બંધ વક્ર પર ચુંબકીય પ્રેરણ અર્થાત ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય પ્રેરણ નું રેખા સંકલન, DL નો મતલબ રેખા સંકલન, રેખા સંકલન, તે બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહ ના બેઝિક સરવાળા, વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમીએબિલિટી ના ગુણાકાર જેટલું હોય છે. યાદ રહી જાય મિત્રો, નિયમ સિમ્પલ જ છે. સૂત્ર પરથી નિયમ યાદ આવશે, એકદમ ઇઝીલી યાદ રહેશે. કોઈ બંધ વક્ર પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, બંધ વક્ર પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, તે બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુતના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમીએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. યાદ રહી જાય મિત્રો? હા કે ના તો બોલો. તો મિત્રો આ લેફ્ટ હેન્ડ સાઈડ જે બી આવે છે ને, સાંભળજો મારી વાત, આ કોની યાદ અપાવે છે? કોઈ મને કહેશે કયા નિયમ ની યાદ અપાવે છે? ADL આ ADL ગોસના નિયમ ની યાદ અપાવે છે. તો એના જેવું જ છે. લેફ્ટ હેન્ડ સાઈડ જે બી છે ને, એ આ બધા જ પ્રવાહોની સંયુક્ત અસર છે, ચાહે ઘેરાતો હોય કે ના ઘેરાતો હોય. એટલે બી માં બધા જ પ્રવાહ, I1 I2 થી I6 બધા જ હાજર. એટલે ચુંબકીય ક્ષેત્ર બધા પ્રવાહની અસર છે, પણ જે સમેશન ઓફ I છે ને, એમાં તો માત્ર ને માત્ર ઘેરાતા વિદ્યુત પ્રવાહ જ લેવાના. એટલે I1 I2 I3 અને I4 જ લેવાના. પણ બેઝિક નો મતલબ પ્લસ અને માઇનસ સાથેનો, તો અમુક પ્લસ લેવા પડશે, અમુક માઇનસ લેવા પડશે. તો નિયમ એવો છે કે માની લો કે આપણે રેખા સંકલન માટેના જે વેક્ટર DL છે ને, વેક્ટર DL આ દિશામાં ધારીએ છીએ. તો ચલો સ્ક્રૂને આ દિશામાં ફેરવો, તો લંબરૂપે રાખીને સ્ક્રૂને આ દિશામાં ફેરવો, જે દિશામાં રેખા સંકલન લીધું છે એ દિશામાં ફેરવો, તો સ્ક્રૂ કઈ દિશામાં આગળ વધશે જુઓ તો? આ પ્રવાહ ઉપર તરફ, આ પ્રવાહ નથી, આ ખંડની, રેખા સંકલન માટેના ખંડની દિશા છે, ખંડની દિશા DL, વેક્ટર DL ની દિશા છે, પ્રવાહ નથી, પ્રવાહ તો આ બધા છે. તો સ્ક્રૂ આ રીતે ફેરવો તો કઈ તરફ આગળ વધશે? ઉપર તરફ. બસ. તો નિયમ એવો છે કે રેખા સંકલન તમે જે દિશામાં કરતા હો, સ્ક્રૂને એ દિશામાં આગળ વધારતા, જે દિશામાં સ્ક્રૂ આગળ વધે એ દિશાના પ્રવાહો ધન લેવા, એના વિરુદ્ધ દિશાના પ્રવાહો ઋણ લેવા. તો અહીંયા આગળ સ્ક્રૂ ઘુમાવીએ તો ઉપર તરફ જાય છે, તો I1 અને I2 ધન લેવા પડશે અને I3 અને I4 ઋણ લેવા પડશે. જો રેખા સંકલનની દિશા ઉલટાવી હોત ને, જો મેં રેખા સંકલન ઉલટી દિશામાં કર્યું હોત, હું તમને સાબિત કરી આપીશ આવતા લેક્ચરમાં કે તમે રેખા સંકલન કોઈ પણ દિશામાં કરો, જવાબ ફાઇનલ આન્સરમાં કોઈ ફરક નહીં પડે, એવું હું આવતા લેક્ચરમાં સાબિત કરી આપીશ.
અત્યારે હું એવું કહું છું કે જો રેખા સંકલન ની દિશા ઉલટાઈ નાખી હોત તો શું થાત? તો મારે શું કરવું પડ્યું હોત? પહેલી વાત સમેશન ઓફ આઈ માં પહેલી વાત માત્ર ઘેરાતા પ્રવાહ લેવાના, બીજી વાત રેખા સંકલન માટેના જે સદીશ પ્રવાહખંડ ના જે સદીશ છે એ દિશામાં સ્ક્રુ ઘુમાવાનો, સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશાના પ્રવાહો ધન લેવા, વિરુદ્ધ દિશાના પ્રવાહો ઋણ લેવા. સૂત્રની અંદર જે ડાબી બાજુ આવે છે બધા જ વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે 6-6 નું, પણ જમણી બાજુમાં માત્ર ને માત્ર ઘેરાતા હોય એવા જ પ્રવાહ ધ્યાનમાં લેવા, જે આ જે વર્તુળ વક્રની બહારની સાઈડ જે પ્રવાહ છે એ ધ્યાનમાં લેવા નહીં જમણી બાજુ. તો આ એમ્પિયર સર્કિટનો નિયમ અને તેની સમજૂતી પતી ગઈ. મિત્રો, એમ્પિયર સર્કિટના નિયમની એક મર્યાદા છે, એ માત્ર અને માત્ર સ્થિર પ્રવાહ સ્થાયી પ્રવાહો માટે જ સાચો છે. સમય સાથે બદલાતા હોય તેવા પ્રવાહ માટે આ નિયમ સાચો નથી. તો મિત્રો, આ એમ્પિયર સર્કિટનો નિયમ અગત્યનો ક્વેશ્ચન, આના પછીનો લેક્ચર આખો એના ઉપર જ આધારિત છે. શું છે? જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રવાહનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુતપ્રવાહના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણાકાર બરાબર હોય છે. નિયમ પરથી સૂત્ર લખવાના બદલે સૂત્ર પરથી નિયમ લખવું ઈઝી રહેશે. તો પહેલા આમાં નિયમ પછી સૂત્ર, પણ આપણા વિચારમાં પહેલા સૂત્ર પછી નિયમ. આકૃતિમાં બધું આકૃતિનું વર્ણન કર્યું છે, પછી લખ્યું છે કે ભાઈ આ પ્રવાહની દિશા કઈ લેવાની. તો રેખા સંકલન માટે દોરેલા વક્રથી રચાતા સમતલને લંબરૂપે જમણા હાથનો સ્લિંગમ ગોઠવો અને તેને રેખા સંકલન માટે દોરેલા સદીશ રેખાખંડની દિશામાં ઘુમાવો. આમ કરતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશાના પ્રવાહ ધન લેવા, વિરુદ્ધ દિશાના પ્રવાહ ઋણ લેવા. સમેશન ઓફ આઈ, તો અહીંયા આગળ છે ને મિત્રો, જો અહીંયા આગળ પ્રવાહ આમાં આઈ વન આઈ ટુ દાખલ થાય છે અને આઈ થ્રી અને આઈ ફોર બહાર નીકળે છે, તો આઈ વન આઈ ટુ ઋણ આવશે અને આઈ થ્રી અને આઈ ફોર ધન આવશે. અહીં નોંધો કે લેફ્ટ હેન્ડ સાઈડ જે બી આવે છે બધા જ બી આઈ ની સંયુક્ત અસર છે, જયારે જમણી બાજુ માત્ર બંધ વક્ર ઘેરાય છે તે જ પ્રવાહ લેવા. એમ્પિયર સર્કિટનો નિયમ માત્ર સ્થાયી પ્રવાહ માટે જ સાચો છે અને વિદ્યુત શાસ્ત્રમાં જે રીતે ગાઉસના નિયમથી આપણે અલગ અલગ સંમિત વિતરણના વિદ્યુત ક્ષેત્ર શોધતા, તો એ જ પ્રમાણે હવે આપણે એમ્પિયર સર્કિટના નિયમનો ઉપયોગ કરીને સંમિત પ્રવાહ વિતરણના ચુંબકીય ક્ષેત્ર શોધીશું. મિત્રો, આ એમ્પિયર સર્કિટના નિયમથી આપણે શું કરીશું? સંમિત પ્રવાહ વિતરણના ચુંબકીય ક્ષેત્ર શોધીશું. મિત્રો, આજનો લેક્ચર હું અહીંયા આગળ અંત કરી રહ્યો છું. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, અમુક લોકોની ફીઝ હજુ બાકી છે, મહેરબાની કરીને ફીઝ બાકી હોય તો ફીઝ આપવી.